जूनागढ़ जिलाना खेड़ पंथक में अचानक पूरनी स्थिति, एनडीआरएफ की टीम द्वारा कामगिरी शुरू। मांगरोल तालुकाना ओसा खेड़, सरमा, सांबरडा, ओसा सहित गामों थया संपर्क विहोणा। आज ओजत ने भादर नदी पाणी फरी वळता मांगरोलना खेड़ पंथक में पाकनु धोवाण थयु छे अने पाक नाश पाम्यो छे, परंतु साथे साथे जमीननुं धोवाण थता खेडूतो नोधारा बन्या छे। ज्यां आठ आठ दिवस थी संपर्क विहोणा थया बाद गामना खेडूतोए પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે સામરડા ગામની તમામ જમીનો પાક સાથે ધોવાણ થતાં ખેડૂતો લાચાર બની ચૂક્યા છે, જ્યારે નવલખા ડેમની પાસે 6-7 લોકો ફસાયા હતા, જેને બચાવવા એનડીઆરએફની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફસાયેલા લોકોને બચાવાયા હતા। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો માંગરોળના ઘેડ પંથકમાં ચારે તરફ પાણી સિવાય પાક કે જમીનો દેખાવામાં નજરે પડતી નથી અને દરિયા જેવો માહોલ છવાયો છે, પરંતુ હાલ તો રસ્તા ઉપર કમળડૂબ પાણી હોવા છતાં પ્રથમ આ ગામોમાં હોળીમાં જઈને એનડીઆરએફ મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ ઘટનાસ્થળે પહોંચી મુલાકાત લીધી હતી। રિપોર્ટર જગદીશ યાદવ। સિલસી હોળી લઈને અમે આવ્યા છે, ખોળાધારમાં 6-7 માણસો પાણીમાં સલવાયેલા છે, એ લોકોને બચાવવા માટે આવ્યા છે હોળી લઈને, મામલતદાર સાથે છે। તાલુકાના સામરડા ગામ ઘેડમાંથી બોલું છું। સામરડાથી કેશોદ જતો રસ્તો છે, આ તેમાં આ કોઈ દરિયો નથી, આ સામરડાની સીમનું ખેતર છે, ખેતરમાં એટલે પાણી છે, હોળી પણ આવી રહી છે નજીક અહીંયા। અને હવે તો આપણે વિજયભાઈ રૂપાણીને પણ કહી શકીએ કે તમારી પાસે હેલિકોપ્ટરની સગવડ છે, ઘેડ વિસ્તાર સૌદ ગામડાનો સંપર્ક તમે જોયો તો ખોરા, એકવાર આવો સામરડા ગામની મુલાકાતે, ઘેડ વિસ્તારના સૌદ ગામ આવી તરફેણમાં છે, જોઉં તમે એકવાર અમારી આ અમારી તરફેણી વેલી। અત્યારે આ માધવપુર ઘેડથી આ હોળી પણ આવી રહી છે, આ અમારા ગામના પાદરની અંદર જ હોળી વહી રહી છે, તો તમે જુઓ એ માધવપુરથી હોળી જો અમારા ખેતરોમાં ફરતી હોય તો અમારી હાલત તો તમે જુઓ। એકવાર વિજયભાઈને હું જણાવું કે તમે કૃષિ પ્રધાનને લઈને આવો ઘેડમાં, આ સૌદ ગામની જોતો ખોરો દેશા, અને અમારે આ આ સૌદ ગામનો તો તમે વિચાર કરો, એક ફેરી તમે આવો ખોળાધર હામડા હેડમાં। ગામનો માજી સરપંચ જગદીશભાઈ સોમાજ ભૂતિયા, અમારા ગામમાં અતિશય પાણીને કારણે આઠ દિવસના ગામ સંપર્ક વિહોણો છે, રસ્તાઓ ધોવાઈ ગયેલ છે, અને અમારે બાજુના ગામમાં 7-8 માણસો ફસાયેલા હોય એના માટે એનડીઆરએફની ટીમ પણ આવેલ છે, મામલતદાર સાહેબશ્રી, ટીડીઓ સાહેબશ્રી, એ બધા સહમત હોળી પણ આવી ગયેલ છે અને એ લોકોને કાઢવાના પ્રયત્ન કરી રહ્યા છે। બોલો, આવી પરિસ્થિતિમાં હું મીડિયાવાળા તમામ પત્રકારો મિત્રોનો આભાર માનું છું, સરપંચ તરીકે આભાર વ્યક્ત કરું છું। અમારી ગોંડલની એસટીઆરએફની જે ટીમ છે એ રાહત બચાવ માટે ગોડાદર આવી હતી અને ગોડાદરથી અમને એવી બધી મળી કે વેળમાં 3 માણસો ફસાયેલા છે, એટલે અમે બોટ લઈ અને રેસ્ક્યુ માટે આપણે વેળમાં આવ્યા છીએ, અને એમાંથી 2 જણા જે 3 દિવસથી ફસાણા હતા જે અહીંયા એમનું રેસ્ક્યુ કર્યું, અને નદીના વેણમાં એક બેન હતા અને એમની સાથે 2 ભાઈઓ હતા, તો બેનને બચાવી લે છે અને 2 ભાઈઓ આવવાની ના પાડતા હતા, અમે સેફ થઈ ગયા એટલે કે અમે નથી આવવા માંગતા, એટલે અમે બેનને લઈને આવ્યા છીએ અને બીજા 2 ભાઈઓ, કુલ 3 જણને અમે રેસ્ક્યુ કરીને આવ્યા છીએ।